તો આ સાથે એલઆરડી પેપર લીક કેસ મામલે મહત્વના અપડેટ. યશપાલ, ઇન્દ્રવદન, રાજેન્દ્રની કોર્ટમાં સુનાવણી થઈ. જજે ત્રણેય આરોપીઓને આગળ બોલાવ્યા. જજે ત્રણેયને નામ પૂછ્યા અને ત્રણેયને પૂછવામાં આવ્યું કે પોલીસે તમને માર્યા છે કે કેમ. ત્યારે ત્રણેય દ્વારા ના કહેવામાં આવી. જજે પૂછ્યું તમારે વકીલ છે કે રોકવાના છે, તો યશપાલ અને રાજેન્દ્રએ વકીલ માટે ના કહી, તો ઇન્દ્રવદને વકીલ રોક્યો હોવાનું કહ્યું. કોર્ટે ઇન્દ્રવદનનો વકીલ સાથે સંપર્ક કરાવવા સૂચના પણ આપી છે. સંવાદદાતા નિર્મલ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, આજે આ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, કયા મુદ્દે તેમની પૂછપરછ કરવામાં આવી અને શું મહત્વનું રહ્યું? શિવાની, જે રીતે જજ દ્વારા ત્રણેય આરોપીઓને આગળ બોલાવવામાં આવ્યા છે અને ત્રણેય આરોપીઓ સાથે સૌથી પહેલા સવાલ કરે છે કે પોલીસ દ્વારા તેમને મારવામાં આવ્યા છે કે કેમ, તેમની સામે ફરિયાદ છે કે કેમ. જો કે જવાબમાં તમામ આરોપીઓએ પોલીસનો બચાવ કર્યો હતો. તેમણે એવું કહ્યું છે કે પોલીસ દ્વારા તેમને ના તો મારવામાં આવ્યા છે કે ના પોલીસ સામે તેમને કોઈ ફરિયાદ છે. સવાલ ત્યાં જ આવી નક્કી પડે છે શિવાની, કે આરોપી દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ તમને મારતી નથી અને પોલીસ સામે તેમને ફરિયાદ નથી, તો પછી સવાલ એ ઉપજે છે શિવાની, આટલા સમય સુધી તેઓ ભાગતા કેમ ફરતા હતા? જો તેમને પોલીસનો ડર જ નથી તો પછી ભાગવાનો સવાલ જ કેમ હતો? આ ચાર ઘટના બન્યાના ચાર ચાર દિવસ બાદ પોલીસ માંડ માંડ તેમની ધરપકડ, કોઈ પણ પ્રકારનું લોકેશન પોલીસને ના મળે તેવા પ્રકારની તેમણે સ્થિતિ ઉભી કરી હતી. તેમ છતાં કોર્ટમાં આરોપીઓ દ્વારા પોલીસનો બચાવ કરવામાં આવી રહ્યો છે, એટલે સવાલ એ ઉપજી રહ્યો છે કે કદાચ પોલીસ દ્વારા તેમને પાઠ ભણાવીને મોકલવામાં આવ્યા છે કે કેમ, કે પછી પોલીસે આડકતરી તેમને ધમકી આપી છે કે કેમ, વગેરે દિશામાં સવાલો ઉપજી રહ્યા છે. એટલે હાલ તો સુનાવણી ચાલી રહી છે. જજ દ્વારા ત્રણેય આરોપીઓને પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. ત્રણેય આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. બીજી તરફ પબ્લિક પ્રોસિક્યુટર છે, તેઓ પણ પોતાના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે. એટલે ટૂંક સમયમાં જજ દ્વારા આ રિમાન્ડ આપી દેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. અત્યારે જજ દ્વારા કેટલા દિવસના રિમાન્ડમાં આવે છે તેની પર મીટ મંડાયેલી છે. બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી માટે. તો અત્યારે તો આ પેપર લીક કાંડ મામલે પ્રાથમિક પૂછપરછનો આરંભ થયો છે, સાથે સાથે આરોપીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે કે કેમ તેનું પણ જજ દ્વારા અવલોકન કરવામાં આવ્યું અને આરોપીઓએ સરકારી વકીલ રોક્યો છે કે કેમ તેની પણ પૃચ્છા કરાઈ.